સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે કોરોના વાયરસની અસર લોકો પર ન થાય તે માટે ડીસામાં યોજાનાર તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ધીરે ધીરે વધુ ને વધુ લોકોને તેના બરડામાં લઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓસ્ટ્રેલિયાથી ઇન્ટર્નશીપ માટે આવેલા ચાર તબીબોમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા આ ચારેય તબીબોની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે ડીસાની બણસાલી હોસ્પિટલમાં આવેલા બે મહિલા સહિત ચાર તબીબોને ગઈકાલે શરદી ખાંસી અને તાવની અસર થતાં જ આરોગ્ય વિભાગે તેમની સારવાર કરી હતી તેમજ પ્રાથમિક તપાસમાં જ શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જણાતા આ તમામ ચાર અસરગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે આ અંગે વધુ માહિતી બનાસકાંઠા જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર જે એચ હરિયાણીએ આપી હતી ડીસા ભણસાલી ટ્રસ્ટ ખાતે ઓસ્ટ્રેલિયાથી ચાર ડોક્ટર ઇન્ટરશીપ માટે છ વીકની આવેલ હતા તેમાં બે મેલ હતા અને બે ફિમેલ હતા તે લોકોને શરદી ખાંસી જેવી તકલીફ લાગતા તે લોકોને કાલે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે કાલે ને કાલે દાખલ થતાની સાથે જ તેમને તેમનેજોફેરી સ્વેબ લઈ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે ટેસ્ટ માટે મોકલવામાં આવેલ છે જે ઓસ્ટ્રેલિયાથી ઇન્ટરશીપ માટે આવેલા હતા તે પહેલી તારીખે દિલ્હી આવ્યા હતા દિલ્હીથી તેઓ બોધગયા ગયા હતા અને પાંચ તારીખે ડીસા ભણસારી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે આવેલા હતા અને તેમની હિસ્ટ્રી જોતા ઓસ્ટ્રેલિયાથી તેઓ સિંગાપોર પણ ગયેલા હતા એના કારણે તેમને અમે ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખેલા છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને આજે બે વાગે રિપોર્ટ આવ્યા પછી તેના આગળ અંગે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે